હેલો ફ્રેન્ડ્સ વેલકમ માય ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત આજે આપણે બનાવીશું વેજ બિરિયાની વેજીટેબલથી ભરપૂર એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોટલનો સ્વાદ બુલાવી દે એવી ટેસ્ટી પરફેક્ટ માપ અને રીત સાથે બિરયાની તૈયાર કરીશું જો બિરયાની ખાવાના શોખીન હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ ભાવશે સૌથી પહેલાં આપણે બાસમતી ચોખા લીધા છે બે કપ જેટલા બિરયાની માટેના જે રાઇસ આવે છે એનો મેં યુઝ કર્યો છે તમે કોઈ પણ બાસમતી રાઈસ લઈ શકો છો હવે એને આપણે બેથી ત્રણ પાણીમાં સરસ ધોઈ લઈશું ચોખા ડૂબે એટલું પાણી લીધું છે અને એને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈશું પલળવા દઈશું જેથી આપણે જે ભાત બનાવીએ એકદમ ખીલેલા બને હવે વેજીટેબલ્સ બિરિયાની માટે વેજીટેબલ્સ લીધા છે ગાજર વટાણા પનીર પનીરને મોટી સાઇઝમાં કાપ્યું છે ફણસી કેપ્સિકમ ફુલાવર અને બટાકા વેજીટેબલ્સમાં તમને જે વેજીટેબલ્સ વાવતા હોય લઈ શકો છો અત્યારે બધા વેજીટેબલ્સ અડધા કપ જેટલા લીધા છે હવે આપણે એક બાઉલ લઈશું એની અંદર અડધા કપ જેટલું દહીં નાખીશું દહીં નાખીને આપણે વેજીટેબલ્સને મેરિનેટ કરી દઈશું સૌથી પહેલાં આપણે મસાલા કરીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અડધી ચમચ જેટલી હળદર અડધી ચમચ ધાણાજીરું પાવડર અડધી ચમચ કાશ્મીરી લાલ મરચું અડધી ચમચ ગરમ મસાલો હવે બિરયાની બનાવવાની છે તો અડધી ચમચ જેટલો આપણે બિરયાની મસાલો નાખીશું શાકભાજી માટે મેરિનેશન તૈયાર કરીએ છીએ હવે એની અંદર એક ચમચ આદુ અને લસણની પેસ્ટ નાખીશું જો લસણ ના ખાતા હોય તો આદુ મરચાંની પેસ્ટ નાખી શકો છો દહીં અને મસાલાને સરસ મિક્સ કરી લઈશું હવે એની અંદર આપણે એક ઝીણું સમારેલું લીલું મરચું નાખીશું એકદમ સરસ વેજીટેબલ્સનું મેરીનેશન તૈયાર છે હવે એની અંદર આપણે જે વેજીટેબલ્સ કાપીને રાખ્યા છે એને નાખીશું વેજીટેબલ્સમાં તમને જે વેજીટેબલ્સ ભાવતા હોય એ તમે લઈ શકો છો હવે આપણે એની અંદર કોથમીર નાખીશું અને સરસ દહીંના મસાલામાં મેરીનેટ કરી લઈશું વેજીટેબલ્સને બધા વેજીટેબલ્સ કોટ થઈ જાય એ રીતે આપણે મેરિનેટ કરીશું અને એને ઢાંકીને વીસ મિનિટનો રેસ્ટ આપીશું હવે આપણે રાઈસ બનાવવા માટે એક કઢાઈ લીધી છે એની અંદર એક ચમચ જેટલું તેલ નાખીશું ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું એક તમાલપત્રો નાખીશું એક ચમચ જીરું નાખીશું હવે એની અંદર આપણે જે રાઈસ પલાળીને રાખ્યા છે એ પાણી સાથે નાખી દઈશું પાણી સાથે જ નાખી દેવાના છે આપણે રાઈસને ખાલી બોઇલ જ કરીએ છીએ સ્વાદ અનુસાર મીઠું નાખીશું બિરયાની માટે બોઇલ કરેલા જ રાઈસનો યુઝ કરવાનો જેથી એની ફ્લેવર પણ સરસ આવે હવે ચાર ગ્લાસ જેટલું એમાં પાણી નાખીશું કારણ કે આપણે બોઇલ કરીશું રાઈસને એટલે એકદમ સરસ એને ચાર થી પાંચ ગ્લાસ પાણીમાં ઉકાળી લેવાના છે અને એને સિત્તેરથી એસી ટકા જ ઉકાળવાના છે હવે એની અંદર એક તજનો ટુકડો નાખીશું છ થી સાત લવિંગ અને છ થી સાત મરી નાખીશું સૂકા મસાલા નાખવાથી રાઈસમાં ફ્લેવર સરસ આવશે હવે આપણે એકવાર સરસ મિક્સ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે રાઈસને ઉકળવા દઈશું ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે રાઈસ સરસ ઉકળી ગયા છે રાઈસને આપણે સિત્તેરથી એંસી ટકા જ ઉકાળવાના છે બાફવાના છે વધારે બાફીશું તો આપણી બિરિયાની બરાબર નહીં બને એટલે આપણે અધકચરા જેને બાફવાના તમે જોઈ શકો છો હાથેથી તોડીએ તો સરસ તૂટી જાય છે હવે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને એક ચારણીની અંદર રાઈસને નીકાળી લઈશું અને સરસ એનું બિલકુલ પણ પાણી ના રહે એ રીતે આપણે રાઈસને નીકાળીશું એનું પાણી નીકાળીને એને એક પ્લેટમાં નીકાળી લઈશું હવે આપણે બિરયાની બનાવવા માટે એક કઢાઈ લીધી છે એમાં અડધા કપ જેટલું તેલ નાખ્યું છે એમાં દસથી બાર કાજુ નાખીશું અને સરસ કાજુને આપણે એનો લાઈટ કલર થાય ત્યાં સુધી તળી લઈશું કાજુ તળાઈ ગયા છે હવે એ તેલની અંદર બે ડુંગળીની પતલી પતલી સ્લાઇસ કરી લીધી છે એને ફ્રાય કરી લઈશું બિરિયાની અંદર ડુંગળી ફ્રાય કરીને નાખવાથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો મારી બનાવેલી રેસિપી તમને ગમે તો પ્લીઝ રેસીપીને લાઈક આપજો ડુંગળી તળાઈ ગઈ છે ને એક પ્લેટમાં નીકાળી લઈશું હવે એ જ તેલની અંદર આપણે બિરયાની માટે મસાલા કરીશું એક ચમચ જીરું તજનો ટુકડો તમાલપત્ર લવિંગ મરી અને જાવિત્રીનું ફૂલ લીધું છે એને આપણે નાખીશું ખડા મસાલા નાખવાથી બિરયાનીમાં સરસ ફ્લેવર આવે છે બે લીલા મરચાં નાખીશું એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું ડુંગળી મરચાંને સરસ સાંતળી લઈશું એકદમ મીડિયમ ફ્લેમ ઉપર હવે એની અંદર આપણે બે ટામેટાની પ્યુરી કરી છે અને નાખીશું આની અંદર આપણે દહીંનો પણ યુઝ કર્યો છે એટલે બે ટામેટાની જ મેં પ્યુરીનો યુઝ કર્યો છે જો તમે દહીંને સ્કીપ કરો તો બે ટામેટાની પ્યુરીની જગ્યાએ ત્રણથી ચાર ટામેટાની પ્યુરીને યુઝ કરી શકો છો હવે એને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે ટામેટાની કચાસ દૂર થઈ ગઈ છે ને એકદમ સરસ ગ્રેવી શેકાઈ ગઈ છે આપણી હવે એની અંદર આપણે મસાલા કરીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું મીઠું નાખતા ધ્યાન રાખવાનું છે કે રાઈસમાં અને વેજીટેબલ્સમાં પણ આપણે મીઠું નાખ્યું છે એક અડધી ચમચ જેટલું લાલ મરચું પાવડર આપણે અત્યારે ટામેટા ડુંગળીના ભાગનું જ મસાલા કરીએ છીએ અડધી ચમચ ગરમ મસાલો અડધી ચમચ જીરું પાવડર એક ચોથાઈ ચમચ હળદર સરસ આપણે એને મિક્સ કરી લઈશું હવે એની અંદર આપણે જે મેરિનેટ કરીને રાખ્યા છે વેજીટેબલ્સ એને નાખીશું મેરિનેટ કરેલા વેજીટેબલ્સનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને મેરિનેટ કરીને રાખીએ ને વેજીટેબલ્સ તો વેજીટેબલ્સ જલ્દી ચડી જાય છે એટલે મેં એની અંદર મેરિનેટ કરીને જ યુઝ કર્યા છે એને ઢાંકીને ચાર પાંચ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું ફ્રેન્ડ્સ ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈશું ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દઈશું તમે જોઈ શકો છો સરસ એમાં ઉપર તેલ આવી ગયું છે એટલે વેજીટેબલ્સ આપણા સરસ ચડી ગયા છે આપણે વેજીટેબલ્સને ચેક કરીશું એક બટાકુ લઈશું અને એને આ રીતે તોડીને ચેક કરીશું તમે જોઈ શકો છો સરસ વેજીટેબલ્સ ચડી ગયા છે હવે આની અંદર જે રસો છે ને આટલો રસો હોવો જરૂરી છે તો જ આપણી બિરિયાની એકદમ સરસ બનશે આ રીતનો રસો હોય ને ત્યારે જ આપણે હવે એને બિરિયાની બનાવવા માટે લેયર બનાવીશું ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીશું અને આપણે જે ચોખા બનાવીને રાખ્યા છે રાઈસને એને પાથરી દઈશું પહેલું લેયર કરીશું આ જે ફર્સ્ટ લેયર છે એ રસા સાથે બને છે એટલે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો રાઈસને સરસ પાથરી દીધા છે હવે એની ઉપર આપણે બિરયાની બનાવવા માટેનો જે મસાલો આવે છે એ નાખીશું બિરયાની મસાલો જેથી એનો રાઈસમાં પણ ફ્લેવર આવે હવે એની ઉપર આપણે બે ચમચ જેટલું ઘી નાખીશું જેથી આપણા ભાત કોરા ના બને અને એકદમ ફ્લેવરફુલ એમાં ટેસ્ટ આવે ઘી નાખવાથી સરસ રાઈસ ખીલે છે અને એની ફ્લેવર પણ સરસ આવે છે હવે એની ઉપર આપણે ફુદીનાના પાન મૂકીશું ફ્રેશ ફુદીનાના પાન ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આપણી બિરયાની તૈયાર થશે તળેલી ડુંગળી મૂકીશું જે આપણે ફ્રાય કરી હતી હવે એની ઉપર આપણે લાલ ને પીળો કલર મારી પાસે છે ફૂડ કલર એને યુઝ કરીશું તમારી પાસે જે ફૂડ કલર હોય ગ્રીન યલો એ યુઝ કરી શકો છો અથવા તો તમે કેસર વાળું દૂધ પણ નાખી શકો છો હવે ફરીથી આપણે બીજું લેયર કરીશું આ રીતે આપણે બે લેયરમાં બિરયાની બનાવીશું નીચે વેજીટેબલ્સ અને ઉપર એકદમ સરસ રાઈસનું લેયર કરીશું ફરીથી ઘી નાખીશું બિરયાની મસાલો ફુદીનાના પાન કલર નાખીશું મારી બનાવેલી રેસિપી ગમી હોય તો પ્લીઝ રેસીપીને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો તળેલી ડુંગળી કોથમીર હવે એની ઉપર આપણે તળેલા કાજુ જે તળીને રાખ્યા હતા એને મૂકીશું સરસ બિરિયાનીને એકદમ સરસ પાથરી દીધી છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી હવે આપણે જે બિરયાની માટે કઢાઈનું ઢક્કપણ છે એને એલ્યુમિનિયમ ફોઈલથી કવર કરી લીધું છે જેથી એમાં એકદમ સરસ સ્ટીમ આવે અને એની ઉપર આપણે વજન મૂક્યો છે જેથી એની સ્ટીમ અંદર જ રહે હવે આપણે એક તવો લઈશું અને ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીશું અને એની ઉપર આપણે જે બિરયાની બનાવી છે કઢાઈમાં એને મૂકીશું અને એને ચારથી પાંચ મિનિટ માટે એકદમ ધીમા ગેસ ઉપર થવા દઈશું જેથી એકદમ સરસ એમાં દમ આવી જશે ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે તમારી પાસે જો કોલસો હોય ને તો કોલસાથી પણ એની અંદર તમે ગરમ કરીને દમ આપી શકો છો હવે આપણે બિરયાનીને ખોલીશું એકદમ સ્વાદિષ્ટ ફેવરફૂડ બિરયાની તૈયાર છે લેયરવાળી આ રીતની જો તમે વેજીટેબલ્સ બિરયાની બનાવશો ને તો ઘરના દરેક સભ્યને ભાવશે ગરમા ગરમ બિરયાનીને તમે સલાડ મસાલા છાશ સાથે એન્જોય કરી શકો છો રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો ફરી મળીશું ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો થેન્ક યુ ફ્રેન્ડ્સ